જામનગરમાં 5 મહિના પૂર્વે એક યુવાન પર ઘાતક હુમલો કરવામાં આવતા આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અગાઉ 4 આરોપીની અટકાયત થઈ હતી. આ પ્રકરણમાં જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા તથા હાલ કોર્પોરેટર તરીકે સેવારત અસલમ ખિલજી પણ આરોપી હોય અસલમ ખિલજીની પણ અટકાયત કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં આ ઘટના ચર્ચિત બની હતી. અટકાયત પછી તેઓને નિયમ અનુસાર અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જામનગરમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન થયું છે. તેઓ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સહિતના 2 દિવસીય કાર્યક્રમોમાં જોડાવાના છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ ઓખા બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે, ત્યારે તેઓ દ્વારકા જતા પહેલાં જામનગર રોકાણ કરે તેવી પણ સંભાવનાઓ છે, જેને પગલે સર્કિટ હાઉસ સહિતના સ્થળોએ જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ જામનગર આવી પહોંચ્યા હતા. તેમણે SP પ્રેમસુખ ડેલુ સાથે સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જામનગરમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન થવાનું હોય તેમના પ્રવાસના રૂટ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. દરમિયાન લાલપુર બાયપાસ ચોકડીએ ઇંધણ ભરેલા ટેન્કર સાથે અન્ય માલવાહક વાહન ટકરાતા અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.